ઘણા ખેડૂત મિત્રો કપાસમાં બે જાતની જંતુનાશક ભેગી કરીને કપાસ આપણને ઘણી વખત રિએક્શન આવ્યું હોય તેવું આપણને જોવા મળતું હોય છે. ખાસ કરીને કપાસના પાન છે તે સળગી ઉઠ્યા હોય તેવા આપણને દૂરથી દેખાવા લાગે અને કપાસના પાન છે તે કહેવાય નાખે આખો છોડ ખાખરી ગયો હોય તેવો આપણને ઘણી વખત બે જંતુનાશક દવાઓ આપણે ભેગી કરેલી હોય તો ઘણી વખત આવા લક્ષણો છે તે જોવા મળતા હોય છે. હવે અમારા અનુભવ પ્રમાણે અમે ઘણા બધા ખેડૂત મિત્રોને આવી બબ્બે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા અમે જોયા છે. ખાસ કરીને આપણે થ્રિપ્સ અને ઈયળમાં કામ આપતી જે પ્રોફેનો સાયપર જે મિક્સ આવે છે જેમાં પ્રોફેનોફોસ 40% અને સાયપર મેથ્રિન 4% ઈસી, હવે તેની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ચૂસિયા પ્રકારની જીવાતો તેમજ ઈયળમાં કામ આપતી ફેન્થોયટ 50% ઈસી નામની જંતુનાશક દવા છે તે મિક્સ કરે છે. હવે આ બંને દવાઓ ઈસી ફોર્મ્યુલેશનમાં ખેડૂત મિત્રો આવે છે. તમે કોઈ પણ એક જંતુનાશક સારામાં સારી કંપનીની પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરો તો તમે ચૂસિયા પ્રકારની જીવાતોની સાથે ઈયળનું પણ થોડું ઘણું નિયંત્રણ છે તે તમે મેળવી શકો. ઘણા ખેડૂત મિત્રો છે તે ગુલાબી ઈયળને એકદમ કંટ્રોલમાં લાવવા માટે આવી બબ્બે જંતુનાશક દવાઓના છંટકાવ છે તે ખેડૂતો કરતા હોય છે, જેને કારણે કપાસના પાનમાં જો અવળી અસર જોવા મળે, કહેવાય ને કે સાઈડ ઇફેક્ટ થાય, તો આપણે દૂરથી જ જોઈ કે કપાસના ખેતર જે ખેતરમાં આવી બબ્બે જંતુનાશક દવાઓનો છંટકાવ કોઈ ખેડૂત મિત્રો કરે છે તો તેને ક્યારેક પાન છે તે સળગી ગયા હોય કે ખાખરી ગયેલા હોય તેવા આપણને જોવા મળતા હોય છે. એટલા માટે ખેડૂત મિત્રો આવી બંને જંતુનાશકો છે તે એક પંપમાં તમે મિક્સ ન કરો તો તમને ઘણો બધો ફાયદો છે. તે ખેતી ખર્ચમાં તો થાય જ, પરંતુ તમારા કપાસના પાકને પણ ગરમ ન પડે અને આપણે જે જીવાત હોય તે પ્રમાણે જો વ્યવસ્થિત રીતે જંતુનાશક દવાની પસંદગી કરી તો ખોટો ખેતી ખર્ચ છે તે પણ આપણો બચી જાય અને પાક ઉપર નુકસાની પણ જોવા ન મળે. આ ખેડૂત મિત્રો માહિતી હતી અમારા અનુભવી પ્રગતિશીલ ખેડૂતો સાથેની ચર્ચામાંથી અમે આવી માહિતી છે તે તારવતા હોય છે, મેળવતા હોય છે અને તમને ફાયદો થાય તેવા હેતુ સાથે અમે વિડીયો બનાવીને તમારા સુધી આવી માહિતી ખેતીવાડીની પહોંચાડતા હોય છે. તો ખેડૂત મિત્રો તમે આ બંને દવાઓ મિક્સ કરતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે ઘણી બધી અવળી અસર અને એમાંય તમે પાવરફુલ તડકામાં ખેડૂત મિત્રો આ બંને ઈસી ફોર્મ્યુલેશનવાળી જંતુનાશક દવા એક પંપમાં મિક્સ કરીને છાંટો તો ઘણી વખત આવી અવળી અસર થવાની પૂરેપૂરી શક્યતા અને ચાન્સ અનેક ગણા વધી જતા હોય છે. આપણા ખેડૂત ભાઈઓને સમયસર માહિતી મળી રહે તેવા હેતુ માટે જ અને અમે પોતે ખેતીવાડી સાથે સીધા જ સંકળાયેલા હોવાથી અમારા અનુભવો અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો અમને ક્યાંક ખોટ ગયું હોય અને આપણા ખેડૂત મિત્રોને ક્યાંક ખોટ ગયું હોય તો અમુક ખેડૂત મિત્રો અમને જાણ કરતા હોય છે કે પરસરાભાઈ અમે આવી જંતુનાશક દવાઓ છે તે મિક્સ કરીને નુકસાની છે તે વોહરી છે, તમે માહિતી આપો તો ખેડૂત મિત્રો આવી મિક્સ દવાઓ કરતા હોય તો ચેતી જાય, જેને કારણે કપાસનો પાક બચી જાય અને ખેતી ખર્ચ બચી જાય. ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતો સાથેની ચર્ચામાંથી લીધેલી માહિતી હતી. અમારી જ આ માહિતી મુજબ તમારે કપાસના પાકમાં આ બંને જંતુનાશક દવાઓ મિક્સ કરવી કે ન કરવી તેનો નિર્ણય તમે લઈ શકો છો, પરંતુ અમારા અનુમાન મુજબ તમે સિંગલ કોઈ એક સારામાં સારી કંપનીની જરૂરિયાત હોય, જીવાત હોય કે ઈયળ હોય તે પ્રમાણે જંતુનાશક દવાની પસંદગી કરીને સિંગલ દવાઓ જ એક જ દવા છે તે પંપમાં મિક્સ કરો. જરૂર હોય તો બીજી ફૂગનાશક તમે વાપરી શકો છો, પરંતુ બબ્બે જંતુનાશકો છે તે મિક્સ કરવાથી ખેડૂત મિત્રો આપણને ખોટો ખેતી ખર્ચ વધારી દે છે અને ઉલટાનું પાકને અવળી અસરો પણ ઘણી વખત થતી હોય છે, તો તેમાંથી પણ તમે બચી શકો અને તમારા ખિસ્સા હળવા થતાં અટકી શકે. ખેડૂત મિત્રો આ માહિતી ઉપર જ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી. તમને અમારી વાત સાચી લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો, બાકી અમારાથી પણ વધારે તમારી પાસે માહિતી હોય તો તમારી તમારા અનુભવ અને તમારી પાસે જે જ્ઞાન છે તેના સાથે રાખીને કપાસમાં ખૂબ વ્યવસ્થિત ચૂસિયા પ્રકારની જીવાતો અને ગુલાબી ઈયળનું સમયસર નિયંત્રણ કરો અને કપાસની ખેતીને જીવાત મુક્ત બનાવી ટનાટન ઉત્પાદન લ્યો, સારામાં સારા બજાર ભાવો મેળવી ખેતીમાં ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે અમે આ માહિતી પૂરી કરી છે. ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.